ढूंढता है तो किसका सहारा। नमस्कार, धर्म चर्चाना બીજા સેશનમાં મારા પ્રિય તો નહીં પણ આદરણીય સાથે માનનીય અને જેને વાંચવા મને ખુદને બહુ ગમે છે, જેનું સર્જન ખરેખર મારા માટે માર્ગદર્શન રૂપ છે, જેમની સાથે મન મૂકી અને હું વાત કરી શકું છું, એવા મારા પ્રિય, આપણા સૌના પ્રિય મુઠી ઉચેરા માનવી નામની એક ભવ્ય કથા એને આપણને આપી છે. ઘણા બધા સાહિત્યકારો સાથેનો એમનો સંવાદ એ આપણને લાભ આપતો અને માર્ગદર્શન પૂરો પાડતો છે. એવા મારા આદરણીય અને અતિ પ્રિય એવા લેખક શ્રી ભદ્રાયુભાઈ વચરાજાની આજે આપણી સાથે છે. આ ધર્મ ચર્ચામાં આપણે એમના વિચારોને માણવા છે. હું સ્વાગત કરું છું ભદ્રાયુભાઈ વચરાજાની. નમસ્કાર. કેમ છો સાહેબ? મજામાં. બહુ જ આનંદ છે. ધર્મ ચર્ચા કોન્સેપ્ટ લઈ આવવા પાછળનું મારું મૂળ કારણ અત્યારની આપણા ધર્મની જે કંઈ પણ અવ્યવસ્થા છે એના પરનું માર્ગદર્શન અથવા તો એના પરના જે વિચારો છે એ રજૂ કરવાનું છે. સનાતન ધર્મ વિશે મારે જાણવું છે કે સનાતન ધર્મ વિશે આપની વ્યાખ્યા શું છે, આપનો પોતાનો વિચાર શું છે? પ્રિય ભાઈ જય, આ બહુ ઉત્તમ તમારું કાર્ય છે. કારણ કે ધર્મ ચર્ચા એવું ટાઇટલ જ બહુ આકર્ષક છે. આપણે સામાન્ય રીતે ધર્મ વિશે બીજું બધું કરીએ છીએ પણ ચર્ચા ક્યારેય કરતા નથી. આપણી માન્યતા એવી છે કે ધર્મ એટલે જેને આપણે ફોલો કરવાનો, જેના વિશે પ્રશ્ન નહીં ઉઠાવવાનો અથવા જેને જાણવા માટે કોઈ પ્રશ્ન નહીં કરવાનો. જે છે, જે કહેવાય છે તેને માની લેવાનું અને એ પ્રમાણે કર્યા કરવાનું, એવું આપણે ધર્મનું રૂપ આપી દીધું છે. ખરેખર ધર્મનું રૂપ એવું છે નહીં. એટલે આઈ એમ વેરી હેપી કે તમે આ મુદ્દાને છેડ્યો છે, થોડો ગંભીર મુદ્દો તમે લીધો છે. કારણ કે ધર્મ વિશેની આપણી માન્યતાઓ કરતાં આપણા અભિપ્રાયો અને આપણી અશ્રદ્ધા એટલી બધી જોરદાર છે કે ધર્મ વિશે કોઈ કશું બોલે તો તાત્કાલિક આપણા ગવા ચડી જાય છે, નાકનું ઠેરવું ચડી જાય છે. એવા પણ પ્રશ્નો લોકો કરે કે તમે કોણ ધર્મ વિશે બોલનાર? એટલે મને બહુ આનંદ છે કે એક યુવાન તરીકે તમે આ વિચાર્યું કે ધર્મ ચર્ચામાં આપણે વિવિધ વ્યક્તિઓને મળીએ અને જાણીએ. તમે પહેલો જ પ્રશ્ન બહુ પાયાનો પૂછ્યો છે, સનાતન ધર્મ ઉપરનો. આપણે એમ બોલતા આવીએ છીએ કે અમારી સનાતન ધર્મ પરંપરા, અમારી પ્રવાહી પરંપરા, એવું આપણે બોલીએ છીએ. બહુ સાચું કહું છે તો આપણા દેશની અંદર કે જ્યાં વિશ્વના ધર્મનો પાયો નખાણો છે. વર્ષો પહેલા કોઈને સંકલ્પના નહોતી કે વિશ્વ માનવ હોઈ શકે, ત્યારે જેણે વિશ્વ માનવની સંકલ્પના આપી છે એવો આ દેશ છે. ત્યાં વર્ષો પછી આપણે લોકો માત્ર બોલવામાં પ્રવૃત્ત થઈ ગયા, માત્ર વાચાળતામાં પ્રવૃત્ત થઈ ગયા, એનો અર્થ સમજી મનમાં ઉતારી અને પછી એને જીવનમાં ઉતારવાનું આપણે ભૂલી ગયા. એમાંનો એક શબ્દ બોલાતો છે એ સનાતન ધર્મ છે. બોલી નાખીએ છીએ આપણે સનાતન ધર્મ પરંપરા. મેં તો ઘણા મુરબ્બીઓ સાથે પણ વાત કરી છે કે સનાતન ધર્મનો અર્થ શું થાય, પણ મારે થોડા દુઃખ સાથે કહેવું પડે કે કોઈ પાસેથી એક જવાબ મળતો નથી. એનો અર્થ એવો છે કે ક્લેરિટી અબાઉટ ધ વર્ડ સનાતન ધર્મ
એ અસ્તિત્વમાં ક્યાંય છે ને. એટલે મારે આ તમે જે પહેલો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપવો હોય તો એવો આપવો પડે કે મારા ત્રણ મુદ્દાને પહેલા આપણે સ્વીકારી લેવા પડે. પહેલો મુદ્દો, હું કોઈ ધર્મ ધુરંધર વ્યક્તિ નથી, હું બહુ ધર્મ પ્રેમી ને ધાર્મિક એવો પણ વ્યક્તિ નથી. એટલે મને જે શબ્દો અથવા વિચારો મનમાં આવે એ હું અભિવ્યક્ત કરું તો એનાથી કોઈ આધારભૂત ભાવ ઊભો ન કરવો, અને બીજો એનાથી કોઈની લાગણીને અમસ્તી અમસ્તી ઠેસ ન પહોંચાડવી. કેમ ન પહોંચાડવી? કારણ કે આ મારા મંતવ્યો છે, મારા નામ સાથે જોડાયેલા છે, હું વિચારું છું તે કહું છું, અને મારો એવો કોઈ દુરાગ્રહ નથી કે આ વિચારો જે મુકાય એના ઉપર સિક્કો મારવો ને સૌએ સહી કરવી. ના, હું તો બીજા મુદ્દામાં એવું કહેવા માગું છું કે આનો ભદ્રાહા કર્તવો યંતુ વિશ્વતઃ એવું આપણે કહ્યું આપણા ઋગ્વેદના મંત્રોમાં કહેવાનું. એનો અર્થ એવો કે દસે દિશાઓમાંથી અમને નવા નવા વિચારો પ્રાપ્ત થાઓ. એવા નવા નવા વિચારો મેં પ્રાપ્ત કર્યા છે, કરી રહ્યો છું. હું વિદ્યાર્થી છું, હજુ પણ મારું કામ એના વિશે ચાલે છે, અને એટલું બધું અપાર આપણી પાસે સાહિત્ય પડ્યું છે કે જેના તરફ આપણે નજર કરીએ તો આપણે સાત ભાવ ઓછા પડે, એટલું આમાં લખેલું આપણા શાસ્ત્રોમાં પડ્યું છે. એટલે બીજો મુદ્દો મારો હોય છે કે હું જે કહી રહ્યો છું તે મેં વાંચેલું, સાંભળેલું, શ્રવણ કરેલું, આપણે જે શ્રવણ મનન ને નિધિ ધ્યાસન કહીએ છીએ એમાંથી બહાર આવેલો વિચાર છે. એટલે મારો પોતાનો વિચાર નથી, મંથનમાંથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે. અને ત્રીજો મુદ્દો મારે ખાસ એ કહેવાનો છે કે આપણે હવેના જીવનમાં 2021 જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે એમાં બહુ પ્રેક્ટિકલી ધર્મને અમલમાં મૂકવો પડશે એવું મારું અંગત માન્યતા છે. આપણે હવે ટોળાબદ્ધી બંધ કરવું પડશે, આપણે ગાડર પ્રવાહ બંધ કરવો પડશે. થશે નહીં થશે એના વિશે શંકા છે, પણ હું મારો મત વ્યક્ત કરું છું. હું એમ માનું છું કે મારો ધર્મ એ કે જે મારા ઘરમાં રહે, મારું પૂજા સ્થાન હોય તો મારા પૂજા સ્થાનમાં રહે, મારો ધર્મ એ કે જે મારા પૂરતો રહે, હું માનું છું તે જય કરે એવું જ્યારે વિચાર આવે ત્યારે એ ધર્મ નથી એવી મારી વ્યાખ્યા છે. એટલે આ ત્રણ મુદ્દા પછી સનાતન ધર્મની મારી પરિકલ્પના એવી છે, શબ્દ જ છે સનાતન, સનાતન શબ્દ જ તમને એવું કહે છે કે જે સદીઓથી સદીઓથી પણ ચાલ્યું આવે છે એવું એક તત્વ, એવું એક ક્રિયા માટેનું આપણું અસ્તિત્વ, એને આપણે સનાતન ધર્મ કહેવું જોઈએ. હવે ધર્મની વ્યાખ્યા કરશું હમણાં આપણે એકાદ મિનિટમાં, એટલે ખ્યાલ આવશે કે સનાતન કેવી રીતે. સનાતન ધર્મ વચ્ચે વચ્ચે બદલે નહીં, સનાતન ધર્મ મારો ને તમારો ખરેખર જુદો ન હોય. કેમ જુદો ન હોય? તો એ સનાતન ન હોય. સનાતનનો અર્થ જ યર્સ બેક ટુ ધ યર એન્ડ યર્સ ટુ ગો. આ ત્રણ સ્ટેપ પડે, વર્ષોથી આપણી સમક્ષ રહેલો, આજે પણ જે વાસ્તવિક છે તે, અને આવતી સદીઓ સુધી જે ટકી રહેવાનો છે તેવો, જેમાં આપણી આવી શ્રદ્ધા છે એને આપણે સનાતન કહી શકીએ. રાઈટ? કાચનું બાઉલ છે એ સનાતન નથી, અત્યારે છે ને પડશે તો ફૂટી જશે. સનાતન ધર્મ પડશે ને ફૂટી નહીં જાય. આપણે એમ માનીએ કે હમણાં તમે એમ કહ્યું કે ભાઈ ધર્મ વિશેની, ના ના, એ આપણા લોકોની માન્યતાઓ અને અભિપ્રાયોએ જેમ વહેતી ગંગાને ગંદી કરવાનું કામ કર્યું, બરાબર એવું જ આ કરવામાં છે. એટલે કદાચ એમ તમારે સમપ કરવો છે, એમ કહેવાય કે સનાતન ધર્મ એ છેક ગંગોત્રીમાંથી નીકળીને છેવાડા સુધી જતી મૂળભૂત ગંગા છે, જે પરિશુદ્ધ છે. જેને અશુદ્ધ કરવાના કોઈ પ્રયાસો કરે તો પણ એ અશુદ્ધ થતી નથી. કોઈ એક સ્થળે મને અશુદ્ધ મળે છે એ સ્થળની અશુદ્ધિ છે. ધર્મ કોઈ જગ્યાએ મને નીચો ગયેલો લાગે છે તો એ એના માટે નિમિત્ત એ છે, ધર્મ નીચો નથી. હવે પ્રશ્ન આવે કે ધર્મ એટલે શું? ધર્મ એટલે મારે ત્રણ જ મુદ્દા કહેવાના. હું જન્મ્યો અથવા જે જીવ જન્મ્યો
એ જીવની સાથે જેનો લગાવ છે એના પરત્વેનો મારો સતસહ આદર એ મારો પહેલો ધર્મ. હવે અહીંયા આપણે સમજી લઈએ કે લોકો એવું માને કે મૂર્તિ સાથે આદર, ના મૂર્તિ સાથે નહીં. હું બહુ ક્લિયર છું, મેં પહેલા જ કહ્યું હું જે જન્મ્યો એની સાથે જોડાયેલા, તો આમાં ગાઈડલાઈન છે, એવું નથી કે મારી માન્યતા છે. આપણને ગીતામાં કહેવામાં આવ્યું છે એ આધાર, મેં જે શરૂઆતમાં કહ્યું હું આધાર કરું છું, તમે જન્મો છો ત્યારે ત્રણ સંસ્થા તમારી ભેગી આવે છે. એક તમારું શરીર એટલે કે દેહ, જન્મ્યા એટલે એનો અર્થ શું, તો દેહ આવ્યો પૃથ્વી ઉપર. બીજું, તમને દેહ તરીકે પૃથ્વી ઉપર લઈ આવનારા પરિબળો એટલે કે તમારું કુટુંબ, સૌથી પહેલા માતા પિતા, એને લઈને તમે જન્મ્યા. પછી આખું કુટુંબ, ભાઈ મામા માસી દાદા દાદી નાના નાની, આ આખું કુટુંબ એ બીજી સંસ્થા. એ કુટુંબ માત્ર સીમિત ન હોય, હું અને મારું કુટુંબ ન હોય, મારું પડોશનું પણ કુટુંબ હોય, કારણ કે એણે પણ મને ક્યારેક શરીરમાં ઠેસ વાગીને પડી ગયો છું, મને ઉભાડી લીધો છે, તો એ બીજી સંસ્થા. એટલે કે મારું કુટુંબ સીમિત નહીં, વ્યાપક. અને ત્રીજી બહુ મહત્વની સંસ્થા એ સૃષ્ટિ, જેમાંથી હું ઉપભોગ કરું છું, જેમાંથી હું કંઈક લીધા કરું છું, જેને લઈને માનો કે મને વૃક્ષમાંથી પ્રાણવાયુ મળે છે, માનો કે મને સૂર્યમાંથી સવારના જેવો સૂર્ય આદિત્ય નારાયણ દેવ સામે જોઉં ને મને ઉર્જા મળે છે, તો આ સૃષ્ટિ. આ ત્રણ સંસ્થા જે મારા જન્મ સાથે મારી ભેગી આવી, એને સાચવવી, એનું સંવર્ધન કરવું, એ મારો ધર્મ. આના સિવાય કાંઈ ધર્મ નહીં. હવે તમે મને એમ કહો કે પછી આ દેહ છે એને સાચવવા માટે હું સરસ કપડાં પહેરું, વાળ સરસ રાખું, અથવા મને ઈચ્છા થઈને મેં તિલક કર્યું, સમજો, મને એમ થયું કે આ ચાંદલો કરું સરસ લાગશું, તો કંઈ વાંધો નહીં. ચાંદલો મહત્વનો નથી, તમે તમારા દેહરૂપી સંસ્થાને સાચવવા માટે જે કરી રહ્યા છો તે દેહ મહત્વનો છે. કુટુંબ માટે તમે કંઈક કર્યું તો એ તમારે કરવું જોઈએ. ગીતામાં શબ્દ પ્રયોગ છે, આપને ખ્યાલ છે, સ્વધર્મ આચરણ. આ સ્વધર્મ આચરણ એટલે શું, તો એમાં ત્રણ ધર્મ આવ્યા, મારા દેહનો, વ્યાપક કુટુંબનો અને મારી સૃષ્ટિનો. એટલે જીવ જન્મે થી લઈને જીવ મરે ત્યાં સુધીની આખી પ્રક્રિયામાં જે ભેગું જોડાયેલું છે એને મારે સાચવવાના, એને મારે જાળવવાના, એને મારે સંવર્ધિત કરવાના, એને મારે ખલેલ નહીં પહોંચાડવાની. સાચવવા એટલે એમ નહીં કે એને હુલાવા ફુલાવા કરવું, ના, એને ખલેલ નહીં પહોંચાડવાની, એને પૂર્ણ સ્વતંત્રતા આપવાની અને એની સાથે મારે જીવવાનું, એ મારો ધર્મ. મારી દ્રષ્ટિએ ધર્મમાં ભગવાન, મૂર્તિ, ગ્રંથો એવું ક્યાંય આવતું નથી. આ મારું સ્ટેટમેન્ટ થોડુંક વિચિત્ર છે, ઘણા લોકો આને પસંદ ન કરે, પણ હું વચ્ચે સ્પષ્ટતા કરી ગયો છું કે હું ભણવા માંડ્યો એટલે મારે ગ્રંથો સાથે નાતો થયો. પછી મેં ભણી લીધું અને મારી જિજ્ઞાસા જાગી અને મેં વધુ વાંચ્યું. મને એમ થયું ચાલો મહાભારત વાંચું, મને એમ થયું ચાલો કુરાન વાંચું, મને એમ થયું ચાલો જપુજી વાંચું. તો આ વાંચ્યું એટલે મારો નાતો એની સાથે થયો, તો ગ્રંથ માન્ય. પણ હું ગમે તેમ લબાડની જેમ ફર્યા કરું અને હું ગીતાની વાત કર્યા કરું, હું રામાયણની વાત કર્યા કરું, એ ધર્મ નથી. આવી મારી વિચિત્ર વ્યાખ્યા ધર્મ વિશેની છે. સનાતન એટલે શાશ્વત, ગઈકાલે હતું, આજે છે, આવતીકાલે હશે. તે હું અહીંયા સમજાવું, ગઈકાલે જીવ હતો, આજે છે, આવતીકાલે હશે. ગઈકાલે કુટુંબ હતું, આજે છે, આવતીકાલે હશે. ગઈકાલે સૃષ્ટિ હતી, આજે છે, આવતીકાલે હશે. માટે સનાતન, ભલે એક દેહ બદલી ગયો, આજે હું છું, કાલે હું નહીં હું, મારી બદલે કોઈ બીજો જીવ આવશે જેમાં મારો આત્મા બેઠો હશે, એટલે હું તો શાશ્વત છું. જેને શાસ્ત્રો બ્રહ્મન કહે છે, આત્મન કહે છે, એ બ્રહ્મન એને મેં વ્યાપક રીતે છૂટું પાડી દીધું. હું એમ માનું છું કે એ સનાતનતા ટકાવી રાખે એના માટે મારા જે પ્રયત્નો તે મારો ધર્મ. હજી એક નાનકડી વ્યાખ્યા આપીને આ પ્રશ્નનો જવાબ પૂરો કરું. મારું એવું કહેવાનું છે કે મારું આચરણ, મારો બાહ્ય વ્યવહાર એ મારો ધર્મ છે. આપણે અત્યારે અહીંયા બેઠા છીએ તો કેમ બેસું એ પ્રમાણે બેસવું એ મારો ધર્મ છે.
હું પિક્ચરનું ગીત ગાતો ગાતો દોડમ દોડ એન્ટ્રી મારું છું અને જોઉં જોઉં છું કાં તો મંદિર છે અને મારા પિક્ચરના ગીત ઉપર બ્રેક વાગી જાય છે અને મેં ગીત ગાવાનું બંધ કર્યું છે એ મારો ધર્મ છે. મારી સામે લાલ લાઇટ આવી છે અને હું ગાડી ડ્રાઈવ કરું છું, લાલ લાઇટ ઉપર નજર પડે છે અને મારો પગ જો બ્રેક ઉપર જાય તો મેં મારો ધર્મ પાળ્યો કહેવાય. આ વસ્તુને હું બહુ જ મહત્વની ગણું છું, કારણ કે સનાતન ધર્મના નામે આપણે મેળાવડાઓ કર્યા કરીએ છીએ, આપણે બહુ મોટા મોટા ઉત્સવો કરીએ છીએ અને એની અંદર આ બધા જ ધર્મને આપણે હાનિ પહોંચાડીએ છીએ. એટલે મારું થોડુંક એક્સ્ટ્રોવર્ટ એવું સ્ટેટમેન્ટ છે કે ધર્મ મારા ઘરની બહાર ન નીકળે. એમાંય ત્યારે તો ન જ નીકળે કે જે મારો ધર્મ બહાર નીકળીને બીજાને ખલેલ પહોંચાડતો હોય. તમારે નટશેલમાં કેવું હોય તો આખું અસ્તિત્વ જેને આપણે કોસ્મોસ કહીએ છીએ, જેમાંથી મારું તમારું આપણા સૌનું સર્જન થયું, એને અછોવા ના કરવા એ મારી દ્રષ્ટિએ ધર્મ છે. ધર્મ અને આપણી જે નૈતિક ફરજ છે એને તમે જોઈ કે ભાઈ લાલ લાઇટ દેખાય અને બ્રેક લાગે તો એ મારો ધર્મ છે. આ ખરેખર અત્યારના સમયમાં બહુ સમજવા જેવી વાત છે, પણ આપણા કર્મની કઠણાઈ એવી છે કે આ બહુ સમજાતું નથી. ક્યાંક ને ક્યાંક સંપ્રદાયવાદ કે સંપ્રદાયના એવા જે બંધનો છે જેની અંદર માણસ છે એ અટવાય છે. એક નિત્યક્રમ એવું બનાવી દે છે કે આ સભા કે આ જગ્યાએ આ મંડપ નીચે તો બેસવું અનિવાર્ય જ છે. જેમ તમે કીધું કે મારો ધર્મ મારા મંદિરને કે મારા ઘરની બહાર ન નીકળે, ઘરમાં પણ તમે એ વસ્તુ કરી શકો છો, તો સંપ્રદાય હોવો કેટલો આવશ્યક છે અને સંપ્રદાય હોવો એના કરતાં વિશેષ કે એના જે બંધનો જે છે કે જે તમને એના પૂરતા જ સીમિત રાખે છે, તમને સંકુચિત કરી દે છે, તમને વિસ્તૃત નથી થવા દેતા, તો એ અત્યારના સમય માટે કેટલું યોગ્ય અથવા અયોગ્ય હોઈ શકે? તમે શરૂઆતમાં જય બે શબ્દો સહજતાથી વાપર્યા, ધર્મ અને નીતિ એવું બે શબ્દો વાપર્યા, તેના વિશે તમે વાત કરી, બહુ સુંદર બે શબ્દો છે. સમજી લેવાની આપણે એ જરૂર છે કે આપણે લોકો ધાર્મિક છીએ, નૈતિક નથી. અને જે વિદેશના લોકોની સામે આછક લઈને આપણે રોષ ઠલવીએ છીએ એ વિદેશના લોકો નૈતિક છે, ધાર્મિક નથી. અમે ઘણા બધા દેશોમાં ફરવાનો લાવો મળ્યો ઈશ્વરની કૃપાથી, એટલે મેં જોયેલું છે એનો ધર્મ એ પાળે છે એમાં એ એટલા બધા સાબુત નથી, પણ એ જે નીતિ નિયમો છે એનું પાલન કરે છે એમાં પૂરેપૂરા સાબુત છે. આપણે લોકો ધર્મના નામે ઝઘડો કરી લેવા તૈયાર છીએ, પથ્થરમારો કરી લેવા તૈયાર છીએ, કોઈને તોડી નાખવા તૈયાર છીએ, પણ જ્યાં નીતિ નિયમો પાળવાની આવે જેને નૈતિકતા કહેવાય એમાં આપણે ક્યાંય ધ્યાન આપવા તૈયાર નથી. આ પહેલો જે તમે બે શબ્દ પ્રયોગો કર્યા, હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કેમ આવું બને છે. એનું એક કારણ છે આપણા લોકોનો ઉછેર, સંતાન ઉછરે ત્યારથી એના માઇન્ડની અંદર અમુક ઇનપુટ્સ આપ્યા જ કરો એટલે સમજણો થાય ત્યાં સુધીમાં એની પોતાની વિચાર શક્તિ ખલાસ થઈ ગઈ હોય અને એને જે ઇનપુટ્સ મનમાં ગયા હોય એ જ પ્રમાણે જીવવા લાગે, પરિણામે આવું બન્યું છે. હું તમને એક નાનું ઉદાહરણ આપું, આમાં મારો કોઈ બીજો પક્ષપાત નથી. આપણે ત્યાં બાળક જન્મે ત્યારથી એને તિલક કેમ કરવું એ સમજાવીએ, આપણે કેવડું કરવું કેમ કરવું, ચાંદલો કેવો કરવો, કાળો દોરો બાંધવો, આમ કરવું તે, એ બધું આપણે સમજાવીએ છીએ. પણ મારા સંતાનને એ સમજાવું, પાપા મારા ઘરમાં પૂજા થાય છે, શ્લોક બોલાય છે, એમાં તું બેસ, જો આ ચંદન બરાબર જો, પંચામૃત લે, જમણા હાથે લેવાય, દહીંની ચમચી ભરીને બહાર પીને જાજે, દૂધ ન લેતો, આવું બધું આપણે કરીએ છીએ, રાઈટ? પણ મારું સંતાન મારી સાથે મારા સ્કૂટર ઉપર આવે ત્યારે આગળ કે જ્યાં એને ન ઊભું રાખવું જોઈએ ત્યાં હું એને રાખીને જાઉં છું. વિદેશમાં નથી, ઊંધું છે એ, આ તિલા ટપકા કે એવું કશું કહેતા નથી, પણ તમે અમેરિકા જાઓ, તમે કેનેડા જાઓ, તમે યુરોપ કન્ટ્રીઝમાં જાઓ, તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ, ક્યારે કોઈનું સંતાન ડ્રાઈવરની બાજુની સીટમાં પણ બેસતું નથી. એને પાછળ બેસાડે, એના માટેની સીટ જુદી હોય, એનો બેલ્ટ બાંધે, પછી જ એના માં કે બાપ ગાડી ડ્રાઈવ કરે.
આને પરિણામે શું થાય છે? બહુ સીધી વાત છે, આ તો મનોવિજ્ઞાન છે. બાળક શું કરે? જે તમે એની સામે કરાવ્યું હોય તે કરે. પહેલાનું બાળક તમે શીખવતા તે કરતું, હવેનું બાળક તમને જે કરો છો એ જોઈને શીખે છે, કરાવવાની જરૂર નથી. એટલે તમે અહીંયા શું કર્યું? ટીલા ટપકા કરાવ્યા, માળા કરાવડાવી, પાઠ પૂજા કરાવી, એ બધું એના મનમાં રહ્યું. પણ પેલા સ્કૂટર ઉપર ન બેસાય તો એ આગળ બેસીને જવાય એ એના મનમાં ગયું. આજે આપણને નવું લાગે સાહેબ કે બીજા દેશોની અંદર ટ્રાફિકના નિયમોનું પાલન કેમ થાય છે? કારણ એ છે કે બાળપણથી એના ઘરના મા બાપ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. એટલે જે ધર્મ અને નીતિ બેમાં જે ભેદ થયો એ આ ભેદ છે. તમે શબ્દ પ્રયોગ કર્યો સંપ્રદાય. હું ભાઈ જય બહુ મારો અંગત મત વ્યક્ત કરું, મારી દ્રષ્ટિએ સંપ્રદાય એ ધર્મમાંથી પોતાનો ભાયાભાગ લઈને સગવડતા માટે છૂટા પડીને એક નવી પેઢી ચલાવવાનો પ્રયાસ છે. આના સિવાય બીજું કંઈ નથી. આમાં ઘણા લોકોને મારા આ વાક્ય સામે વિરોધ થાય, પણ મારી પાસે એના આધાર છે. ધર્મ એટલે ધર્મ, પછી એમાં વાળો ન હોય. સંપ્રદાય એક વાળો છે. હું તો ત્યાં સુધી કહું કે ગીતામાં વિનોબાજીએ તો બહુ સુંદર વાત કરી છે કે તમે જ્યારે એમ કહો છો કે મારે બે ભાઈ છે, ત્યારે તમે વિશ્વના અનેક ભાઈઓ સાથેથી તમારો નાતો તોડી નાખો છો. આવું એને બહુ સુંદર અર્થઘટન કર્યું છે. તમે એમ કહો છો કે આ મારી 500ની નોટ છે, એનો અર્થ એવો કે વ્યાપક 500ની જેટલી નોટ છે એનાથી તમે જુદા પડ્યા, આ એક તમારી છે. રાઈટ? ઓશો એવું કહે છે કે તમે જ્યારે એમ કહો કે આ બીજો, ત્યાંથી જ તમે હિંસાની શરૂઆત કરો છો. બીજો બીજો છે જ નહીં, તમે જ છો. મહાવીર સ્વામીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે ચાલો છો ને અમે ચાલીએ છીએ, અમે આપના કહેવા પ્રમાણે હિંસા ન થાય એની બરાબર કાળજી રાખીએ છીએ, પણ તોય સ્વામી અમે ખૂબ પ્રયાસ કરીએ તો અમે ચાલીએ ત્યારે કેમ નીચે કીડી મકોડા દબાય છે અને આપનાથી નથી દબાતા? મહાવીર સ્વામીએ સુંદર જવાબ આપ્યો અને એમાં આ વાત છે. એણે એમ કહ્યું કે તમે ચાલો છો ત્યારે તમે કોઈકને બચાવવા માટે ધ્યાન રાખો છો, હું ચાલું છું ત્યારે હું જ મારા પગ નીચે ન આવું એની હું કાળજી રાખું છું. એનો અર્થ શું થયો કે નીચે છે એ જીવ પણ હું જ છું. હવે આ જો વ્યાપક મેં 3-4 વાત કરી એને લંબાવો તો સંપ્રદાય હોય ખરા? વાળો બને ખરો? પાડવાની જરૂર ખરી? ના, નથી. હું એવું નથી કહેતો કે ખ્રિસ્તી ધર્મ કે હિન્દુ ધર્મ કે જૈન ધર્મ એને હું નથી કહેતો, જેની પાછળ ધર્મ લાગ્યું તે, પણ પછી એમાંથી એક ભાગ પાડ્યો. પાછા આપણે એવા કે એક ભાગમાંથી બીજા બે ભાગ પાડ્યા, અને તમે બહુ જ નિખાલસતા અને પ્રામાણિકતાથી જો સંપ્રદાયોનો અભ્યાસ કરો તો તમને જોવા મળશે કે આજે હું ને તમે એક સંપ્રદાયમાં ભેગા છીએ, તમારું આધિપત્ય વધ્યું છે, મારું ઘટ્યું છે, એટલે મને ગમતું નથી, એટલે હું છૂટો પડું છું, નવો એક વાડો બનાવું છું જેમાં મારું આધિપત્ય વધે છે. કુટુંબમાંથી જેમ સંતાનો છૂટા પડે પછી એના જે નાના નાના કુટુંબ હોય એને આપણે કુટુંબ કહીએ તો એ ખરેખર કુટુંબ ન કહેવાય. મૂળ કુટુંબો તો આજે પણ આપણે વર્ષો પહેલાના ધમધોકાર ગાજતા જેની અંદર બધા સાથે રહેતા હોય એને આપણે કુટુંબ ગણતા હતા. કોરોના કાળે આપણને એની યાદ અપાવી હતી. મારી દ્રષ્ટિએ સંપ્રદાય એ ધર્મ નામના એક બહુ ઊંચા આદર્શમાંથી તમારે જુદું કરવું. હવે આ એક સાયકોલોજી સમજવા જેવી છે સાહેબ. તમે જુદા થાઓ એટલે તમારે તમારું આધિપત્ય ટકાવવા માટે પહેલા કરતા કંઈક જુદું કરવું પડશે, તો જ એમાંથી કેટલાક લોકો તમને આપશે. હવે પહેલા જો આમ ચાંદલો કરતા હોય તો તમારે કહેવાય એમ નહીં આમ કરવું પડશે, તો એમ શરૂ થયો. એનો મિનિંગ શું થયો કે તમે મૂળ ધર્મથી સંપ્રદાય જાય છે એટલે મૂળ બહુ દૂર થતા જાઓ છો. હજી હું તમને જે વાત કરી એમાં જ બધું છોડું છે. તમે પોતે આધિપત્ય થયું એટલે તમારે કહેવું પડશે કે મારા ફલાણા ભગવાન એટલે હું તમારો શિષ્ય થયું એટલે મારે મારું પેલું છોડી દેવાનું, તમને માનું છું એટલે તમારા એક ભગવાનને મારે માનવા પડે.
આજે એક આખું વિશ્વ સર્કલ ચાલ્યું, લાંબી ચેઇન ચાલી, એ પછી સંપ્રદાયને મોટો બનાવે. જૈનો સંપ્રદાય મોટો થયો, મોટો થયો એટલે કેટલાક માલેતુજાર લોકો આવે અને એમ કે અમે તમને દાન આપી, આપણે મોટી સંસ્થા ઊભી કરો. સંસ્થા જ્યાં આવી રીતે ઊભી થાય ત્યાં સંસ્થાની સાથે જ એના જેટલા ઝેર તત્વો હોય એ ભેગા ઉમેરાય, આસુરી તત્વો હોય એ ભેગા ઉમેરાય જ. કારણ કે એમાં જયનું મોટું આધિપત્ય વધવા માંડ્યું, જય નક્કી કરેલા એના એક સોકોલ્ડ ભગવાનનું આધિપત્ય વધવા માંડ્યું, એના માટે બધું થવા માંડ્યું. હવે તમે અહીંયા કરો છો ને હું અહીંયા બેઠો છું, એટલે હું તમારી ઈર્ષા શરૂ કરું છું, હું પણ મારું આધિપત્ય વધારું છું. પેલો ધર્મ તો એક ખૂણે બેઠો રહ્યો છે. એટલે સંપ્રદાય કોઈ પણ સંજોગોમાં મારી દૃષ્ટિએ ધર્મને ફાયદાકારક કે સપોર્ટિવ નથી. અને છેલ્લી વાત, આમાં બહુ મોટામાં મોટું મને જે ખરાબ લાગે છે તે આ છે. મને એમ લાગે છે કે આ બધી મેં આગળની વાત કરીને એને ભૂલી જાઉં, બે મિનિટ આપણે એને ક્ષમ્ય ગણી લઈએ. પણ આપણે સંપ્રદાય ઊભો કરીને આપણામાં જોડાનારના મન વિચારને તાળા મારીએ છીએ. હું તમને ઉદાહરણ આપી શકું કે કેવી રીતે આપણે તાળા મારીએ છીએ, એનો તમને સ્પષ્ટ ઉદાહરણ આપી શકું. તમે એક સંપ્રદાયમાં ભળો એટલે મારે જય વિશે વાંચવાનું, પછી જય કહે છે એ ભગવાન વિશે વાંચવાનું, પછી બીજું મારાથી વંચાય નહીં, બીજા વિશે મારાથી વાત થાય નહીં. હું આજે આવીને જય પાસે આવીને એમ કહું મેં એક આવું શાસ્ત્ર વાંચ્યું તો કે એ આપણે ન વંચાય, આપણું તો શાસ્ત્ર આ. એને પરિણામે બન્યું છે શું કે આપણી યુવા પેઢીને સાહેબ આપણે વિચાર શૂન્ય કરી દીધી. એક જ વસ્તુમાં ત્યાં સુધીનું બન્યું છે, હું બહુ નખાલસ દેખું કે રામ વિશે નહીં વાંચવાનું, હનુમાન વિશે નહીં વાંચવાનું, કૃષ્ણ વિશે વાત નહીં કરવાની. કેમ નહીં કરવાની? તો કે ના, એ નહીં, આપણે આપણા જે સો કોલ્ડ છે એના વિશે વાંચવાનું. એમાંથી આપણે વધુ આગળ વધ્યા અને વધુ આગળ વધીને એમ કહેવા માંડ્યા એક સમયે કે રામ હતા જ નહીં, કૃષ્ણ હતા જ નહીં, શિવ જેવું કંઈ છે જ નહીં. આ જે આપણે બંધ કરીએ છીએ ને તાળાબંધી, માણસના મનની તાળાબંધી, એ સંપ્રદાયનું બહુ મોટું નુકસાન છે. હું તમને નાનકડી વાત કહું, હું મારી જ વાત કરું તો અમારો શિવ ધર્મ પાળનારા લોકો છે, પણ મને ખબર નથી કે શિવ ધર્મ પાળનારા એટલે શું કરતા હતા. અમારા ઘરમાં માતાજીનું એટલું બધું મહત્વ છે એ પણ મને ખબર નથી કે માતાજીનું મહત્વ એટલે શું. પણ ઓપનનેસ હોવાથી તમે મને કહો, મેં બધું જ વાંચવાનો પ્રયાસ કર્યો, બધાને સાંભળવાનો પ્રયાસ કર્યો, સંપ્રદાયના લોકોને પણ. એવું નહીં કે મને સંપ્રદાય સામે વાંધો છે, ના ના, સાંભળી હતો ખરા. અને થયું છે શું જય, સંપ્રદાયનો જે મૂળ માણસ હોય ને એ તો બહુ કાબેલ હોય અને એને બહુ જ સમર્થ હોય, એને પહેલા ધર્મને ભેગો રાખીને સંપ્રદાય રાખ્યો હોય. એના મૂળ શાસ્ત્રોમાં વાંચો તો એમાં એનું નામ આવતું હોય, પણ પછી મેં બધું બાદબાકી શરૂ કરી, પરિણામે એ બધા કપાતા ગયા, મારું વાંચન બંધ થઈ ગયું. સાહેબ હું તો આજે જોઉં છું કેટલાય સંપ્રદાયના લોકો સાથે વાત કરીએ, આપણી કોઈ વાત કરીએ, આપણા શાસ્ત્રોની મૂળની વાત કરીએ તો એ અચંબિત થઈને સમજો તો ઓહો આવું છે, હોય નહીં આવું લખ્યું છે. એનો અર્થ શું છે કે એણે એના તરફ નજર જ નથી નાખી. તમે પૂછો વિનોબા ભાવે એટલે કોણ, તમે પૂછો રમણ મહર્ષિ એટલે કોણ, તમે પૂછો મહર્ષિ અરોબિંદો એટલે કોણ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેના ઉદાહરણો ડોંગરે મહારાજે પોતાની ભાગવત કથાઓમાં આપ્યા છે એ કોણ? તો કે ખબર નહીં. કેમ? તો અમારામાં એ ન આવે. એવું કેમ બને સાહેબ? આ અમારું ને તમારું એ જે કરે એ સંપ્રદાય કહેવાય. અને મારી દ્રષ્ટિએ મારી અને તમારી વચ્ચે આવી જે વાત કરે એને હું સ્વીકારવા તૈયાર નથી. મારે મન તો જય એટલે હું, મારે મન તો બકરી એટલે હું, મારે મન તો ગાય એટલે હું, અને વનસ્પતિ એટલે હું. કારણ કે મને મારા સનાતન પરંપરાએ શીખ્યું છે કે જીવ માત્ર માં તું વસેલો છો. તત્વમસી જે આપણે કહ્યું એ મને કહ્યું બધે તું જ છો દોસ્ત, અને આ માનું ને તો જ મને પ્રેમ થાય, તો જ મારી કરુણા વહે.
હું તમને જુદા માનવાનું જે મને શીખવે એને જો ફોલો કરું તો કાલે મને નફરત થાય, કાલે મને એમ થાય કે આ જઈને અહીંયાથી ઉઠાડો, અહીંથી ભગાડો, આવું ત્યારે આવે. વેન આઈ ફીલ કે હું જ જય છું અને જય જ હું છું, તો હું મારી જાતને હટાવવાનો પ્રયાસ નહીં કરું. किसका सहारा